हेलो एवरीवन, धोरण 7 विषय गणित, चैप्टर नंबर 12 बीज गणित पदावली, स्वाध्याय 12.1 क्वेश्चन नंबर 5। विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपणे क्वेश्चन नंबर 1, 2, 4 भणी गया छे। सहगुणक कोने कहे छे, बराबर? एक्स नो सहगुणक कोने कहे छे, वाई स्क्वायर नो सहगुणक कयो छे, એટલે કે સહગુણક કોને કહે છે એ વિશે ભણી ગયા છે। હવે આપણે ક્વેશ્ચન નંબર 5માં છે, નીચેનો એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો। તો આપણે પાર્ટ 1 છે જે થિયરીમાં આપણે જે વિડિયો છે એમાં આપણે ભણી ગયા છે કે એકપદી એટલે શું, તો જે પદાવલીમાં ફક્ત એક જ પદ હોય તો તેને આપણે એકપદી તરીકે ઓળખીએ છીએ। દ્વિપદી એટલે શું, તો જે પદાવલીમાં બે પદ હોય છે તો તેને દ્વિપદી કહે છે। ત્રિપદી, દ્વિ એટલે બે, ઓકે, અને ત્રિ એટલે કે ત્રણ, તો ત્રિપદી કોને કહે છે, તો જે પદાવલીમાં ત્રણ પદ હોય તો તેને ત્રિપદી કહે છે, અને બહુપદી એટલે કે ત્રણ કરતાં વધારે પદ હોય તો તેને બહુપદી કહે છે। આ આપણે ભણી ગયા છે, આ વ્યાખ્યા યાદ હશે તો આ દાખલો એકદમ ઇઝી છે। તો જુઓ, પહેલું છે 4y-7 2, ઓકે, તો આ છે એ એક પદ અને આ બે પદ, તો આમાં 4y-7z આપેલા છે એ કેટલા પદોમાં છે, બે પદો છે। કયા કયા? તો 4y અને 4z, ઓકે, 4y અને 7z છે, તેથી એ કઈ પદી છે, તો તેથી આ ત્રિપદી છે। તો લખીશું 4y અને 7z માં બે પદ છે। કયા કયા? તો 4y અને -7z માટે ત્રિપદી શું આવશે, બે પદ છે માટે દ્વિપદી છે। એવી રીતે y સ્ક્વેર, તો કેટલા પદ છે, તો તમે જોઈ શકો છો કે એક જ પદ છે, તો લખીશું y સ્ક્વેરમાં એક જ પદ છે। કયું? તો y સ્ક્વેર માટે કયા પદી છે, એક પદી છે, ઓકે। એવી રીતે ત્રીજું જોઈશું, x+y-xy, તો જુઓ કેટલા પદ છે, એક, બે અને ત્રણ પદ છે। કેટલા પદ છે? ત્રણ પદ, તો લખીશું x+y-xy માં ત્રણ પદ, કયા કયા? ત્રણ પદો x, y અને -xy છે, માટે કયા શું આવશે, માટે ત્રિપદી છે। તમારે એટલું જ યાદ રાખવાનું, એક પદ હોય તો એક પદી, બે હોય તો દ્વિપદી, ત્રણ હોય તો ત્રિપદી, એકદમ સહેલું છે। ચલો આમાં 100, તો લખીશું 100માં એક જ પદ છે। કેટલું પદ છે? એક જ પદ છે, તેથી આ એક પદી છે। એવી રીતે જુઓ, શું લખીશું, પાંચમું, ab-a-b, તો લખીશું ab-a-b, એક, બે ને ત્રણ પદ થયા, માં ત્રણ પદો કયા કયા? તો ab-a-b છે, તેથી ત્રિપદી છે, ઓકે। એવી રીતે છઠ્ઠું જોઈશું, 5-3t, તો જુઓ આમાં એક અને બે, બે પદ છે માટે કયો પદી થશે, દ્વિપદી, તો લખીશું
फाइव माइनस थ्री टी मा बे पद छे, कया कया? तो पांच अने माइनस थ्री छे, तेथी द्विपदी छे। ओके, हवे जो 4p स्क्वेर क्यू माइनस 4p क्यू स्क्वेर कितना पद छे? बे पद छे, तो लखीशू 4p स्क्वेर क्यू माइनस 4p क्यू स्क्वेर में बे पद, कया कया? 4p स्क्वेर क्यू अने 4p क्यू स्क्वेर छे, तेथी बे पद हो तो क्या आवशे? द्विपदी छे। ओके, एवी रीते 7mn, तो लखीशु 7mn में केटलू पद छे? एक ज पद, क्यूँ छे? 7mn छे, तेथी एक पद हो इतले एक पदी छे। आगळ 7 स्क्वेर माइनस 3z प्लस 8 કેટલા પદ છે? 1 2 અને 3, તો લખીશું z સ્ક્વેર માઇનસ 3z પ્લસ 8 માં કેટલા પદ છે? 3 પદ, કયા કયા? z સ્ક્વેર માઇનસ 3z અને 8 છે, તેથી 3 પદ હોય તો ત્રિપદી છે। ओके, एवी रीते ए स्क्वेर प्लस बी स्क्वेर, तो लखीशु ए स्क्वेर प्लस बी स्क्वेर में केटला पद छे? एक अने बे, बे पद ए स्क्वेर अने बी स्क्वेर छे, तेथी शू आवशे? द्विपदी છે। ઓકે, એવી રીતે 11મું જોઈશું, તો જુઓ ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ, તો લખીશું ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડમાં કેટલા પદ છે? બે પદ છે, ઝેડ અને ઝેડ સ્ક્વેર અને ઝેડ, તેથી દ્વિપદી છે। ઓકે, એવી રીતે 1 પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર છે, તો લખીશું 1 પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેરમાં કેટલા પદ છે? 1 2 અને 3 પદ, 3 પદ છે, કયા કયા? 1 એક્સ અને એક્સ સ્ક્વેર છે, તેથી 3 પદ હોય તો ત્રિપદી છે, તેથી ત્રિપદી છે। ઓકે, આ રીતે તમારે યાદ રાખવાનું છે કે જેમાં એક જ, જે પદાવલીમાં એક જ પદ હોય તેને એકપદી કહે છે, જે પદાવલીમાં બે પદ હોય તેને દ્વિપદી કહે છે, અને જે પદાવલીમાં 3 પદ હોય એને ત્રિપદી કહે છે, અને 3થી વધારે પદ હોય તેને બહુપદી કહે છે। આ રીતે તમારે નોટબુક તથા સદ્યપોથીમાં દાખલા ગણવાના છે। ઓકે, હવે આપણે દાખલા નંબર 6 જોઈશું। નીચે આપેલી જોડી સજાતીય છે કે વિજાતીય પદોની છે તે કહો। તો સૌથી પહેલાં તમને વ્યાખ્યા યાદ કરાવી દઉં કે સજાતીય પદ એટલે શું, તો જે ચલના, બરાબર, જે પદાવલીમાં ચલ સમાન હોય અને એનો સમાન ચલનો ઘાતાંક પણ સરખા હોય તો તેને આપણે સજાતીય ચલ તરીકે ઓળખીએ છે। એવી રીતે વિજાતીય પદ કોને કહે છે? તો જેનો ચલ સમાન ન હોય અથવા સમાન હોય પરંતુ સમાન ચલના ઘાતાંક અસમાન હોય તો તેને આપણે વિજાતીય ચલ કહે છે। ઓકે, તો પહેલો છે 1 અને 100,
तो एक अने सौ एनी जोड़े कोई पण एक्स वाय झेड कशुं ज आपेलुं नथी, बंने सरखुं ज छे, तो बंनेना समान थया माटे आ कयुं पद हशे? सजातीय पद छे। माटे आ सजातीय पद छे। ओके, बीजू जोईशुं। माइनस सेवन एक्स बराबर, चल कयो छे? अहीं एक्स छे, पांचना छेद में बे एक्स। सौथी पहला तमारे चल जोवाना, सहगुणक जोवानो नहीं, जेना चल समान होय एने आपणे सजातीय, चल अने चलना घातांक। तो अहीं घातांक कशी आपेली छे? नथी आपेली। घातांक एटले ऊपर गमे ते वर्ग होय, घन होय, वर्ग गमे ते, बराबर। तो जो अहीं कई ज नथी, माटे अहीं पण वन हशे, अहीं पण कई नथी, माटे वन हशे। तो जेना चल समान होय, तो चल समान छे तो हा छे, अने चलना समान चलना घातांक समान होय, तो घातांक एटले एनो जे घातांक ऊपर आपेली होय छे ए, तो अहीं पण एक छे, अहीं पण एक छे, माटे कयुं पद थशे? सजातीय पद। माटे लखीशुं के माइनस सेवन एक्स अने माइनस फाइवना छेदमां टू, माइनस नथी, ए सजातीय पद छे। ओके, एवी रीते त्रीजू जोईशुं। जो माइनस ट्वेंटी नाइन एक्स माइनस ट्वेंटी नाइन वाय, तमने एवुं थशे कि बंनेना ट्वेंटी नाइन छे एटले सजातीय पद छे, पण ना, आपणी व्याख्या शुं छे? चल समान होय, चल एटले कोईपण मूळाक्षर। तो जो अहीं एक्स छे अने वाई छे, माटे समान छे नथी, तो आ कयुं पद थशे? विजातीय पद। माटे लखीशुं ट्वेंटी नाइन एक्स ने माइनस ट्वेंटी नाइन वाई ए विजातीय पद छे। ओके, एवी रीते चौथुं जोईशुं। तो जो चौद एक्स वाई અને બેતાળીસ વાય એક્સ, અહીંયા પણ એક્સ વાય છે, તમને એવું હશે કે આ આગળ પાછળ છે? તો ના, પણ બંનેના ચલ કેવા છે? સરખા છે। સૌથી પહેલાં ચલ જોવાના, ચલ સરખા છે તો હા, અહીંયા પણ એક્સ છે, અહીંયા પણ એક્સ છે, અહીંયા વાય છે તો અહીંયા પણ એક્સ છે। હવે ચલની ઘાતાંક જોવાની, ઘાતાંક સરખી હોય તો જ સજાતીય પદ થાય। તો ઘાતાંક સરખી છે તો હા, અહીંયા કંઈ જ નથી, અહીંયા પણ કંઈ નથી, માટે કયું પદ હશે? સજાતીય પદ। તો લખીશું ચૌદ એક્સ વાય અને બેતાળીસ વાય એક્સ સજાતીય પદ છે। ઓકે, એવી રીતે પાંચમું જોઈશું। પાંચમામાં શું છે? તો ચાર એમ સ્ક્વેર પી અને એમ પી સ્ક્વેર, ફોર એમ પી સ્ક્વેર। તો જુઓ બંનેમાં ચલ પહેલાં ચેક કરીશું, તો અહીંયા એમ પી છે, અહીંયા પણ એમ પી, તો ચલ તો સમાન છે। હવે ચલ સમાન હોય એટલે સજાતીય પદ એવું નહીં, પણ એના ઘાતાંક પણ જોવાનો। તો જુઓ અહીંયા એમમાં સ્ક્વેર છે, જ્યારે અહીંયા એમમાં કંઈ જ નથી, અને પીમાં સ્ક્વેર છે, માટે અલગ અલગ થયું, તો અલગ અલગ છે માટે કયું પદ આવશે? વિજાતીય પદ। તો લખીશું ચાર એમ સ્ક્વેર પી અને ફોર એમ પી સ્ક્વેર વિજાતીય પદ છે। કેમ વિજાતીય પદ છે? અહીંયા એમ સ્ક્વેર છે, જ્યારે અહીંયા પી સ્ક્વેર છે। ઓકે, છઠ્ઠું જોઈશું। બાર એક્સ ઝેડ અને બાર એક્સ સ્ક્વેર ઝેડ સ્ક્વેર। હવે જુઓ, સૌથી પહેલાં આપણે ચલ જોઈશું, ચલ સમાન છે તો હા, અહીંયા પણ એક્સ વાય એક્સ ઝેડ છે, અહીંયા પણ એક્સ ઝેડ છે। હવે ચલની ઘાતાંક સમાન હોય તો, તો ચલની ઘાતાંક અહીંયા કંઈ જ નથી, માટે વન હશે, અને અહીંયા શું છે? ટુ છે, માટે સરખા છે નથી, માટે કયું પદ થશે? વિજાતીય પદ। માટે લખીશું ટ્વેલ એક્સ ઝેડ અને ટ્વેલ એક્સ ઝેડ સ્ક્વેર વાય ઝેડ સ્ક્વેર વિજાતીય પદ છે। ઓકે, આ રીતે તમારે યાદ રાખવાનું છે કે સજાતીય પદ કોને કહે અને વિજાતીય પદ કોને કહે છે। ઓકે,
હવે આપણે દાખલા નંબર 7 કીધું છે નીચેનામાંથી સજાતીય પદ શોધી કાઢો. સજાતીય પદ એટલે તમને આગળ જ સમજાવ્યું કે જેના ચલ સમાન હોય અને ચલના ઘાતાંક સમાન હોય તો તેને આપણે સજાતીય પદ તરીકે ઓળખીએ છે. તો સૌથી પહેલાં એ આપેલું છે તો તમારે પહેલું જોવાનું એક્સ વાય સ્ક્વેર. તો એક્સ વાય સ્ક્વેર હોય તે આપણું સજાતીય પદ હોય. તો અહીંયા વાય એક્સ સ્ક્વેર છે તો એ થશે ના થાય નહીં થાય. કેમ? કારણ કે વાય સ્ક્વેર નથી. તમારે યાદ રાખવાનું કે એક્સની એક જ ઘાત હોવી જોઈએ અને વાયનો વર્ગ જ હોવો જોઈએ. ચલો આમાં એક્સ સ્ક્વેર છે એટલે એ થાય નહીં. અહીંયા જુઓ એક્સ ટુ એક્સ વાય સ્ક્વેર. તો જો અહીંયા પણ એક્સ છે, અહીંયા પણ એક્સ છે, અહીંયા પણ વાય છે, અહીંયા પણ વાય છે, સ્ક્વેર છે, સ્ક્વેર છે, અહીંયા કંઈ જ નથી, અહીંયા પણ કંઈ જ નથી. માટે પહેલું સજાતીય પદ શું થશે? તો એક્સ વાય સ્ક્વેર અને ટુ એક્સ વાય સ્ક્વેર એટલે આ બે ફિનિશ થઈ ગયું. ઓકે, બીજું જોઈશું. માઇનસ ફોર વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર. હવે શું જોવાનું છે? વાય એકલો હોવો જોઈએ, વાયનો એક વર્ગ હોવો જોઈએ અને એક્સનો વર્ગ હોવો જોઈએ. બરાબર, વાયની એક ઘાત અને એક્સનો વર્ગ હોવો જોઈએ. તો જો એક્સ સ્ક્વેર થશે નહીં થાય. પછી સેવન વાય થશે નહીં થાય, કેમ કે વાય એકલો છે, એક્સ સ્ક્વેર નથી. એક્સ સ્ક્વેર થશે તો નહીં થાય. અહીંયા માઇનસ હન્ડ્રેડ એક્સ છે પણ વાય નથી. અહીંયા જો અહીંયા વાય અને એક્સ છે પણ એક્સનો વર્ગ નથી એટલે નહીં થાય. અહીંયા જો એક્સ સ્ક્વેર વાય છે એટલે આ થશે ને. જો વાયના વાય છે, એક્સ સ્ક્વેર છે, અહીંયા પણ એક્સ સ્ક્વેર છે. માટે ઓછા ચાર વાય એક્સ વર્ગ અને શું થયું? વીસ એક્સ સ્ક્વેર વાય. ઓકે, જો અહીંયા હવે ચેક કરી લેવાનો, વાય છે, વાય છે, એક્સ સ્ક્વેર છે, એક્સ સ્ક્વેર છે. માટે આ બે ફિનિશ. હવે શું આવશે ત્રીજું? આઠ એક્સ સ્ક્વેર. હવે જો આઠ એક્સ સ્ક્વેર છે તો આઠ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર હોય એ સજાતીય પદ હોય. બરાબર, તો જુઓ આ આઠ એક્સ સ્ક્વેર લીધા તો અહીંયા પણ એક્સ સ્ક્વેર છે. અહીંયા એક્સ એકલો છે એટલે આવે નહીં, અહીંયા વાય એક્સ છે એટલે નહીં આવે. અહીંયા જુઓ એક્સ સ્ક્વેર છે માટે ત્રણ પદ થશે. જુઓ આઠ એક્સ સ્ક્વેર અને માઇનસ એક્સ સ્ક્વેર અને બીજું શું છે? માઇનસ છ એક્સ સ્ક્વેર. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈશું સેવન વાય. ચલો વયવાળું પદ શોધવાનું. એકલો વય હોય તો આમાંથી અહીંયા તો એક્સ છે, અહીંયા વય અને એક્સ છે તો શું થશે? સેવન વય અને વય. હવે પાંચમું, અગિયાર એક્સ સ્ક્વેર આવી ગયા છે. હવે માઇનસ હન્ડ્રેડ એક્સ, માઇનસ સો એક્સ. હવે જુઓ માઇનસ સો એક્સ, એકલા સો એક્સ છે તો એક્સ જોડે એક્સવાળું પદ આવશે. અહીંયા એક્સ છે પણ જોડે વય છે, અહીંયા વય એકલા છે, અહીંયા એક્સ વય છે તો કયું આવશે? ત્રણ એક્સ. એક્સ જોડે એક્સવાળું અને ત્રણ એક્સ. હવે શું આવશે છઠ્ઠું? માઇનસ અગિયાર વય એક્સ. વય એક્સ જોડે વય એક્સવાળું કયું પદ આવશે? આ તો પૂરું થઈ ગયું, આ પૂરું થઈ ગયું. હવે શું આવશે? અને એક્સ વાય. ઓકે, આ રીતે તમારે જે દાખલા છે એ ગણવાના છે. બરાબર, કે કોઈપણ પદ છે એની જોડે સજાતીય પદ હોય એટલે જેના ચલ સરખા હોય અને ચલના ઘાતાંક પણ સરખા હોય તો તેને આપણે સજાતીય પદ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા વાય રહ્યો છે પણ વાયની જોડે કોઈ કશું છે નહીં, માટે આપણે અહીંયા વાય લઈ લીધો છે. બરાબર, કે સેવન વાય અને વાય એટલે સજાતીય પદ, એટલે કે જેના ચલ સરખા હોય અને ચલના ઘાતાંક સરખા હોય તો તેને સજાતીય પદ કહે છે. ઓકે, આ
रीते तमने बी पण आपेलो छे के सजातीय पद शोधो एमां पीक्यू वाळू छे पण तमारे ख्याली व्याख्या एकली याद राखवानी छे के जेना चल सरखा होय अने चलना घातांक सरखा होय तो तेने आपणे सजातीय पद तरीके ओळखीए छे अने जेना चल सरखा न होय बराबर अने जो चल समान होय परंतु समान चलनी घातांक समान न होय तो तेने आपणे विजातीय पद तरीके ओळखीए छे। आ रीते तमारे जे दाखला छे ए याद राखवाना छे के सजातीय पद कोने कहेवाय विजातीय पद कहेवाय एक पदी कोने कहेवाय फरी समझावी दऊं के जेनो एक ज पद होय जे पदावली में एक ज पद होय तो तेने एक पदी कहे छे जेमां बे पद होय तो तेने द्विपदी कहे छे अने जे पदावली में त्रण पद होय तो तेने त्रिपदी कहे छे अने बहुपदी एटले त्रण थी वधारे पद धरावती जे पद धरावे छे एने त्रिपदी कहे छे। आ रीते तमारे जे दाखला छे ए याद राखवाना छे अने आपणो स्वाध्याय 12.1 अहीं पूर्ण थाय छे। ओके जे तमारे नोटबुक अने स्वाध्याय पोथीमां तेनी प्रेक्टिस करवानी छे अने लखवानुं छे। थैंक यू ऑल ऑफ यू।